ત્રીજા દાખલામાં શું કીધું છે? સોળની માઇનસ એક ઘાત ગુણ્યા નવની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા આઠ ગુણ્યા સત્યાવીસ અને છત્રીસની માઇનસ એક ઘાત, બરાબર. આ સોળની માઇનસ એક ઘાત છે માઇનસને પ્લસ કરવા માટે એકના છેદમાં સોળ લખ્યા, નવની માઇનસ ત્રણ ઘાત છે પ્લસ કરવા માટે નવના છેદમાં એકના છેદમાં નવની ત્રણ ઘાત લખી, આઠ ગુણ્યા સત્યાવીસની જગ્યાએ શું લખ્યું છે? આઠની જગ્યાએ બેની ત્રણ ઘાત લખી અને સત્યાવીસની જગ્યાએ ત્રણની ત્રણ ઘાત લખી, બરાબર. એટલે બંનેની ઘાત સરખી થઈ જઈ, બરાબર. છત્રીસની માઇનસ ઘાત હતી અને પ્લસ કરવા માટે એકના છેદમાં છત્રીસ લખ્યા. હવે આના પછી આ સ્ટેપ કેમ આવ્યું? એના માટે આ સ્ટેપ મેં અહીંયા વચ્ચે લખેલું છે, બરાબર છે. સમજવા માટે છેદનો છેદ છે એટલે ક્યાં વયા જશે? અંશમાં. એટલે છત્રીસ આવી ગયા ઉપર, અંશનો છેદ છે એ ક્યાં આવી જશે? છેદમાં. આ બધું નાના ધોરણમાં આપણે શીખેલા છીએ, બરાબર. અંશનો છેદ ક્યાં આવી જશે? છેદમાં. એટલે સોળ આવી જશે નીચે. અંશનો છેદ ફરી પાછો ક્યાં આવી જશે? છેદમાં. એટલે નવની ત્રણ ઘાત આવી ગયા નીચે. આ બે પદ જ્યાં હતા એમના એમ આ ત્રણેય વસ્તુ આડાવડી થઈ છે, બરાબર છે. અંશનો છેદ છેદમાં આવી ગયો, અંશનો છેદ છેદમાં આવી ગયો અને છેદનો છેદ ક્યાં આવી ગયો? અંશમાં. હવે છત્રીસની જગ્યાએ શું લખ્યું છે? છની બે ઘાત, બેની ત્રણ ઘાત એમના એમ, ત્રણની ત્રણ ઘાત એમના એમ. સોળની જગ્યાએ લખ્યું છે બેની ચાર ઘાત અને નવની ત્રણ ઘાત હતી એની જગ્યાએ શું લખ્યું? નવ એટલે ત્રણનો વર્ગ અને આખા કાઉન્સનો પાછી ત્રણ ઘાત જે અહીંયા હતી એમના એમ. હવે છની જગ્યાએ લખ્યું બે ગુણ્યા ત્રણની બે ઘાત અને અહીંયા જે બેની ત્રણ ઘાત છે ત્રણની ત્રણ ઘાત છે એમના એમ. બેની ચાર ઘાત એમના એમ, ત્રણની બે ગુણ્યા ત્રણ ઘાત એટલે ત્રણ દુ છ, ત્રણની છ ઘાત થઈ ગઈ, બરાબર છે. હવે જુઓ અહીંયા બેની બે ઘાત છે એને હું અલગ આપી દઉં છું, એટલે બેની બે ઘાત બેની ત્રણ ઘાત બેને ભેગા લખી અહીંયા બેની બે ગુણ્યા ત્રણની બે ઘાત છે એટલે નામ લખાઈને બેની બે ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત. આ બે ઘાત છે એ બે નહીં લાગે અને ત્રણ નહીં લાગે, બરાબર. એટલે આ પદને આવી રીતના લખાય. હવે જે જે પદના આધાર હોય સરખા હોય ને એને ભેગા કરી દેવાના. એટલે આ બેની બે ઘાત અને આ બેની ત્રણ ઘાત એને ભેગા લખ્યા અને ત્રણની બે ઘાત ને ત્રણની ત્રણ ઘાતને ભેગા લખ્યા. છેદમાં બેની ચાર ઘાત ગુણ્યા ત્રણની છ ઘાત તો એમના એમ જ, બરાબર. હવે જો આધાર સરખા છે એટલે ઘાત ઘાતનો સરવાળો થશે, એટલે બે પ્લસ ત્રણ થઈ ગયા પાંચ. આધાર સરખા છે, ઘાત ઘાતનો સરવાળો એટલે બે પ્લસ ત્રણ એટલે પાંચ. અહીંયા બેના ચાર ઘાત ત્રણની છ ઘાત એમના એમ. હવે જુઓ આ બેના આધાર સરખા, આ બે આધાર સરખા વચ્ચે ભાગાકારનો સંબંધ, બરાબર. આધાર સરખા છે એટલે ઘાત ઘાતની બાદ બાકી થશે, તો પાંચમાંથી ચાર જાય તો એક, એટલે બેની એક ઘાત આવી ગઈ. આધાર સરખા છે તો ઘાત ઘાતની બાદ બાકી થશે, બરાબર છે. પાંચ માઇનસ નવ, પાંચ માઇનસ નવ એટલે કેટલા આવે? ચાર આવે, બરાબર છે. અહીંયા નવ નથી, અહીંયા છ છે, બરાબર. જુઓ અહીંયા ત્રણ પ્લસ બે એટલે પાંચ અને આ છેદના છ એમ એટલે અહીંયા ત્રણની છ ઘાત આવશે. પાંચ માઇનસ છ એટલે કેટલો જવાબ આવી ગયો? માઇનસ એક. એ બેની એક ઘાત એટલે બે, માઇનસ ઘાત છે તો ક્યાં લખવાના? છેદમાં લખવાના, એટલે બેના છેદમાં ત્રણ. એના પછીનું છે એની માઇનસ બે ઘાત ગુણ્યા એની માઇનસ ચાર ઘાત ગુણ્યા છત્રીસ, છની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા બોતેર ગુણ્યા એની માઇનસ આઠ ઘાત. એ બરાબર એઝ એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે એનો જવાબ ક્યારેય ઝીરો ગણવાનો નથી, બરાબર છે. હવે અહીંયા પેલા આધાર સરખો છે એટલે ગુણાકારનો સંબંધ છે, એટલે ઘાત ઘાતનો આપણે સરવાળો કરી નાખશું. એટલે એની માઇનસ બે ઘાત માઇનસ ચાર ઘાત બરાબર ગુણ્યા છત્રીસની જગ્યાએ શું લખ્યું છે? છની બે ઘાત, છની માઇનસ ત્રણ ઘાત એમના એમ. બોતેરને હું લખું છું છત્રીસ દુ બોતેર, બરાબર. છત્રીસ દુ બોતેર થાય તો છત્રીસ એટલે છની બે ઘાત થઈ જશે. આવું શું કામ કરીએ છીએ? કારણ કે આ બે આધાર સરખા થઈ જઈએ એટલા માટે, બરાબર. એટલે છત્રીસને આપણે લખી છની બે ઘાત પાછળ ગુણ્યા બે એમના એમ અને એની માઇનસ બે ઘાત હતી, માઇનસ આઠ ઘાત હતી એમની એમ, બરાબર. હવે જુઓ અહીંયા એ છે એટલે એ એમને માઇનસ માઇનસ પ્લસ ચાર પ્લસ બે છ મોટા પદની નિશાની એટલે એની માઇનસ છ ઘાત ગુણાકારની નિશાની. છની બે ઘાત એમના એમ, આ એની આઠ ઘાત જે છેદમાં માઇનસ હતી એને અંશમાં લઈ આવ્યા તો શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. આધાર સરખો, ગુણાકારનો સંબંધ તો ઘાત ઘાતનો સરવાળો થશે. એટલે છની માઇનસ ત્રણ પ્લસ બે ઘાત એટલે માઇનસ ત્રણ પ્લસ બે પાછળના બે એમના એમ, બરાબર છે. હવે અહીંયા પાછા છની બે ઘાત એને સાઈડમાં એમને એમ લખીને કે પાછો એ અને એ એટલે આધાર સરખા, ગુણાકારનો સંબંધ તો ઘાત ઘાતનો સરવાળો એટલે માઇનસ છ પ્લસ આઠ, બરાબર. અહીંયા એની માઇનસ ત્રણ પ્લસ બે હતા તો માઇનસ પ્લસ માઇનસ ત્રણમાંથી બે જાય તો એક અને મોટા પદની નિશાની બે એમના એમ. છની બે ઘાત એમના એમ, છની એક ઘાત છેદમાં માઇનસ છે, અંશમાં લઈ જાવ તો શું થઈ જાય? પ્લસ. એટલે છની બે પ્લસ એક ઘાત થઈ ગયું. અહીંયા માઇનસ પ્લસ માઇનસ આઠમાંથી છ જાય તો બે અને છેદમાં બે એમના એમ. છની બે પ્લસ એક એટલે ત્રણ ઘાત, એની બે ઘાત એમના એમ, બે એમના એમ. છની ત્રણ ઘાત એટલે બસો સોળ, છેદમાં બે એમના એમ ગુણ્યા એની બે ઘાત. બસો સોળ અને બેનો છેદ ઉડાડ્યો એટલે એકસો આઠ ગુણ્યા એની એની બે ઘાત છે એમના એમ.